हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज आप आवडी लेक्चर में गुजरात रोजगार समाचार मेगेजीन ना अगत्यना एमसीक्यू की चर्चा करीशु। आज नो इश्यू डेट छे 9 फेब्रुआरी 2022। आवडी लेक्चर तमने पोलिस सेवा, पंचायत सेवा, गौण सेवा जेवी वर्तनी दरेक परीक्षा माटे उपयोगी साबित थई शके तेवो होय वीडियो ने अंत सुधी जोवा विनंती छे। एज यूजुअल तमे आ वीडियो जे छे तेनी PDF जीपीएससी लर्निंग टेलिग्राम चैनल में डाउनलोड कर सको। सो विदाउट अ फर्दर ड्यू लेट्स स्टार्ट द वीडियो। सर्वप्रथम क्वेश्चन आपेलो छे के इंडियन नेशनल आर्मी की रचना क्या देश में थई हती? आंसर आवशे सिंगापुर। हाल में भारत विश्व में विस्तार की दृष्टिए खाली जगह तथा जनसंख्या की दृष्टिए खाली जगह स्थान धरावे छे। तो विस्तार की दृष्टिए 7मू और जनसंख्या की दृष्टिए बीजू धरावे छे स्थान। नीचेनामांथी कई जोड़ अयोग्य छे? तो दाहोदनी सामे जे भूंगरियो मेळो छे ते अयोग्य बाबत छे। ज्यारे मोढेरानो मेळो मोढेरा योग्य बाबत मेहसाणा जिल्लो छे। बहुचराजीनो मेळो जे बहुचराजीमां मेहसाणा खाते ए पण योग्य बाबत छे। अने नकडंगनो मेळो कोडियाक जे भावनगर खाते छे ते पण योग्य बाबत छे। पछी वात करीए तो मातृमूलक कुटुंब प्रथा नीचेनामांथी कई प्रजामां प्रचलित हती? तो के द्रविड लोकोमां। ऑस्ट्रेलॉइड के जेने आपणे निषाद प्रजा तरीके कहीए छीए तेना संदर्भे नीचेनामांथी क्यू विधान योग्य छे? तो के उपरना तमाम जेमां आपेलुं छे के आ प्रजा अग्नि एशियामांथी आवेली हती। भारतमां आवेला आर्यो तेने निषाद कहेता हता। तेओनो रंग श्याम, लांबु अने पहोळुं माथुं, टूंकुं कद, चपटुं नाक तेमनी शारीरिक विशेषताओ हती। पछी छे नीचेनामांथी कई प्रजा किरात तरीके ओळखवामां आवती? तो के मंगोलॉइड। आर्यो माटे नीचेनामांथी क्यू विधान योग्य छे? तो के उपरना तमाम जेमां प्राचीन काळमां हिंदुओ आर्यो कहेवाता, आर्यो प्रकृति प्रेमी हता। उत्तर वैदिक काल में आर्यव्रतनो पूर्व में मिथिला एटले के बिहार सुधी अने दक्षिण में विध्यांचल सुधी विस्तार थयो हतो। पछी छे द्रविड लोको संदर्भे नीचेनामांथी क्या विधान योग्य छे? तो अहीं आंसर आपेलो छे के उपरना तमाम जेमां द्रविडो ने मोहेंजोदड़ोनी सिंधु संस्कृतिना सर्जको अने पाषाण युगनी संस्कृतिने सीधा वारसदार के ओरक तरीके ओळखवामां आव्या छे। द्रविडोए मातृरूपे देवी पार्वती અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી। દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું માનાય છે। પછીનો ક્વેશ્ચન છે કે દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો કે હિન્દીનો। હિન્દીનો આપણે દ્રવિડ કુળની ભાષાઓમાં સમાવેશ ન કરી શકીએ, જ્યારે તમિલ, મલયાલમ અને કન્નડને આપણે તેની ભાષાઓમાં સમાવેશ કરી શકીએ છીએ। એવું એક રેશમી વસ્ત્ર જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય તથા બંને બાજુ પહેરી શકાય તેવા બેવડીકને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે? આન્સર આવશે પટોળા। સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સીડોનિક પથ્થરોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો કે અકીક। નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો અભિનવ દર્પણની સામે જે કાલિદાસ આપેલું છે એ અયોગ્ય બાબત છે। જ્યારે સંગીત રત્નાકરની સામે પંડિત સારંગદેવ એ યોગ્ય બાબત, સંગીત પારિજાત સામે પંડિત અહોબલ યોગ્ય બાબત અને નાટ્યશાસ્ત્ર સામે ભરતમુનિ એ યોગ્ય બાબત છે। આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી ભવાઈ સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? તો કે ઉપરના તમામ, જેમાં છે ગુજરાતની આશરે 700 વર્ષ જૂની અને અસાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલી નાટ્ય કલા છે। આ કલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન મળેલ અને પછી છે કે રામદેવનો વેશ, ઝંડા ઝૂલનનો વેશ, કજોરાનો વેશ વગેરે ભવાઈની વિશેષતાઓ છે। આ તમામ બાબત યોગ્ય છે। ચાળો તરીકે જાણીતા આદિવાસી નૃત્ય સંદર્ભે નીચેનામાંથી કયા વિધાન યોગ્ય છે? અહીંયા બે વિધાનો આપેલા છે, એ બંને યોગ્ય છે। આ નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે અને ડાંગમાં માળીનો ચાળો તથા ઠાકરીયો ચાળો તરીકે ઓળખવામાં આવે છે। પછીનો ક્વેશ્ચન છે કે સત્તાધિકારીનો સ્વીકૃતિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે CI બર્નાર્ડ દ્વારા। જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે? તો કે પ્રજાનું કલ્યાણ કરવાનું। જાહેર વહીવટના પિતા તરીકે ઓળખ ધરાવનારા વુડ્રો વિલ્સન ક્યા દેશના વતની હતા? તો કે અમેરિકા। પછીનો ક્વેશ્ચન છે કે જાહેર વહીવટમાં માનવ સંબંધોના સિદ્ધાંતોના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે એલ્ટન માયોને। ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજનાનું સોફ્ટવેર કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? તો કે NIC ગાંધીનગર। ટ્રાયની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1997માં। જાહેર વહીવટને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે રાજ્ય વહીવટના નામથી ઓળખવામાં આવે છે। નીચેનામાંથી કઈ જોડ
સ્તૂપ સંદર્ભે અયોગ્ય છે. તો અયોગ્યની વાત કરીએ તો તોરણની સામે જે આપેલું છે કે સ્તંભ ઉપર કરવામાં આવેલી કોતરણી તથા નકશીકામ, એ અયોગ્ય બાબત અહીંયા ગણી છે. જ્યારે હર્મિકાની સામે સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગ એટલે કે વાડ યોગ્ય ગણી છે. મેઘીની સામે સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તા ને યોગ્ય ગણ્યું છે. અને પ્રદક્ષિણા પથની સામે મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલા ગોળાકારની વાત કરી છે તે યોગ્ય ગણ્યું છે. પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો કે સાણા ગુફાની સામે જે જૂનાગઢ આપેલું છે એ અયોગ્ય છે, જ્યારે ઉપરકોટની ગુફાની સામે જૂનાગઢ યોગ્ય, ડાક ગુફાની સામે રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાનું ગામ એ યોગ્ય, અને કડિયા ડુંગરની ગુફાની સામે ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકાનું ગામ, આ બધી બાબતે યોગ્ય ગણી છે. પછીનું છે કે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો અયોગ્યની વાત કરીએ તો આમાં ઢાઈ ડીંગા ઝોપડા અજમેર તો યોગ્ય બાબત છે. એના સિવાયની વાત કરીએ તો અટાલા મસ્જિદ જે છે જૌનપુરમાં એ પણ યોગ્ય છે, અને કુવતુલ ઇસ્લામ દિલ્હીમાં છે એ પણ યોગ્ય છે. યોગ્ય શું નથી? તો કે જામા મસ્જિદ મહેમદાબાદ, આ યોગ્ય નથી. પછી છે નીચેનામાંથી યોગ્ય જોડ પસંદ કરો. તો ઉપરની તમામ સાચી છે, જેમાં જામા મસ્જિદ સુલતાન અહેમદ શાહ દ્વારા બંધાવવામાં આવ્યું, ધાઈ દિનકા ઝોપડા કુતુબુદ્દીન એબક દ્વારા, અને કુવત ઉલ ઇસ્લામ કુતુબુદ્દીન એબક દ્વારા, આ ત્રણે ત્રણ બાબત યોગ્ય છે. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે? તો કે સહસ્ત્રલિંગ તળાવ પાટણ યોગ્ય બાબત છે. પછી છે કે સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરતો ગ્રંથ એટલે અમા ખાલી જગ્યા આપણે પૂરવાની છે, તેમાં આન્સર આવશે ઋગ્વેદ. પછી છે જોડકા જોડો. જોડકા જોડવામાં એ આપેલું છે કે સામવેદ છે તેની સામે આવશે ઋગ્વેદની ઋચાઓનું ગાન. પછી બીજું આપેલું છે ઋગ્વેદ. તો ઋગ્વેદમાં આપ્યું છે કે મોટાભાગના દેવોને લગતી સ્તુતિઓ. પછી યજુર્વેદ સામે આવશે યજ્ઞ સમયે બોલવામાં આવતા મંત્રોનું વર્ણન, અને અથર્વવેદની સામે આવશે કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન, એટલે કે ઓપ્શન એ આન્સર આવશે. જેનોના 16મા તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાની રચના નીચેનામાંથી ક્યાં કવિએ કરી હતી? તો કે કવિ પોન્ના દ્વારા. નાલંદા વિદ્યાપીઠ સંદર્ભે નીચેનામાંથી ક્યાં વિધાન યોગ્ય છે? તો કે ઉપરના તમામ, જેમાં બિહારના પટના જિલ્લાના બડગામ નામના ગામ પાસે આ વિદ્યાપીઠ આવેલી છે. પછી કે અહીં જૈનોના 24મા તીર્થકરે 14 ચતુર્માસ કરેલ છે, અને ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું. આ બધી બાબતો અહીંયા યોગ્ય ગણી છે. તક્ષશિલા વિદ્યાપીઠ સંદર્ભે નીચેનામાંથી ક્યાં વિધાન યોગ્ય છે? તો આમાં પણ ઉપરના તમામ આપ્યા છે, જેમાં આપેલું છે કે પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખવ્યા હતા. અને પછી છે કે 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. પછીનો ક્વેશ્ચન છે કે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? તો કે પાલી ભાષામાં. વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુ મંદિર કોને બંધાવ્યું? તો કે રાજા મંગલેશે. ચિલ્ડ્રન ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં બાળકો માટે સૌથી સુરક્ષિત દેશ કયો છે? તો કે ન્યૂઝીલેન્ડ. સો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રોજગાર મેગેઝિનના જે ઇસ્યુ ડેટ છે 9 ફેબ્રુઆરી 2022, તેની આપણે અહીંયા ચર્ચા પૂર્ણ કરીએ. વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર કરવા ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.